ચાલો નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે તમે જે સ્ક્રીન ઉપર ત્રણ ક્વેશ્ચન જોઈ રહ્યા છો એ ક્વેશ્ચન્સ એક સ્પેસીમાં એક ખાલી તમને જીડબલી નીટ અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર કેવી રીતે ક્વેશ્ચન્સ પૂછી શકાય છે ડાયમેન્શનલ એનાલિસિસ પારિમાણિક વિશ્લેષણનો એપ્લિકેશન છે આની અંદર અને શું ધ્યાનમાં રાખવાનું છે આવા ક્વેશ્ચન્સની અંદર તો એ વસ્તુઓ ખાલી તમે જોઈ લો અને એની કેલ્ક્યુલેશન કેવી રીતે કરું છું એ તમે જોઈ લો રાઈટ ચાલો દરેક દાખલાની અંદર રકમ આપણે જોતા જઈએ છીએ અને એનું સોલ્યુશન હું તમને આપતો જાઉં છું રાઈટ ચલો સમય પર આધારિત ભૌતિક રાશિ પી નું સમીકરણ તમને આપ્યું છે પી ઇઝ ઇક્વલ ટુ પી ઝીરો એક્સપોનેન્શિયલ ઓફ માઇનસ આલ્ફા ટી સ્ક્વેર મિત્રો આ ઇએક્સપી છે ને એ એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય ઈ રેસ ટુ સમથિંગ ઈ રેસ ટુ એક્સ ઈ રેસ ટુ માઇનસ થ્રી એક્સ તો ઈ રેસ ટુ સમથિંગ આને ગુજરાતીમાં કહીએ છીએ ચર ઘાતાંકીય વિધેય રાઈટ એમાં આલ્ફા જે છે અચળાંક છે ટી એ સમય છે અને પી એ દબાણ છે તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર અહીંયા તમને જે છે એ શોધવાનું કહ્યું છે ઓકે તો યાદ રાખજો મિત્રો પારિમાણિક વિશ્લેષણની એક મર્યાદા છે શું છે કે ચર ઘાતાંકીય વિધેય હોય એના પારિમાણિક સૂત્રો આપણે મેળવી શકતા નથી રાઈટ ચલો આ બાજુનું ઇક્વેશન જુઓ વાય ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇઝ એ સાઇન કે એક્સ કોસ ઓમેગા ટી જ્યાં વાય મીટરમાં છે જ્યાં એ અને એક્સ એ મીટરમાં છે ડબલ્યુ એ કોણીય આવૃત્તિ છે તો એ બાય કે નું પારિમાણિક સૂત્ર થશે તો અહીંયા પણ ધ્યાન રાખો આ સાઈન અને કોસ એ આપણા ત્રિકોણમિતીય વિધેયો છે તો આ પણ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા છે કે આ ચર ઘાતાંકીય જે છે એ પણ વિધેય છે ત્રિકોણમિતિ પણ વિધેય છે અને ચર ઘાતાંકીય વિધેય અને ત્રિકોણમિતીય વિધેયો હોય એના પારિમાણિક સૂત્રો આપણે મેળવી શકતા નથી એટલે એના ડાયમેન્શનલ ફોર્મ્યુલા તમારે બાય ડિફોલ્ટ એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો લખવાના ક્લિયર હવે આની કેલ્ક્યુલેશન તમે સમજો ત્રીજો ક્વેશ્ચન જે ત્રીજો ક્વેશ્ચન છે એ ત્રીજો ક્વેશ્ચન હું તમારી માટે રાખીશ તમારી માટે ધીસ ઇઝ યોર હોમવર્ક અને આનો આન્સર તમારે લોકોએ મને મોકલવાનો છે હું આ બે વસ્તુ કરાવું છું રાઈટ એક એક્સપોનેન્શિયલ ફંક્શન પર આધારિત અને બીજું સાઈન કે એક્સ કોસ ઓમેગા ટી પર આધારિત ક્લિયર છે ચલો હવે આમાં શું કરવાનું તમારે બહુ ટૂંકામાં ટૂંકી રીત કહી દઉં છું ટૂંકામાં ટૂંકી એકદમ શોર્ટકટ એક્સપોનેન્શિયલ આ જે સમીકરણ છે આ સમીકરણ તમને આવી રીતે લખીને આપ્યું છે પી ઝીરો ઇએક્સપી કૌંસમાં માઇનસ આલ્ફા ટી સ્ક્વેર આવું લખીને આપ્યું છે આ જ સમીકરણ આ રીતે પણ લખી શકાય ધ્યાનથી જોજો પી ઇઝ ઇક્વલ ટુ પી ઝીરો ઇ રેસ ટુ માઇનસ આલ્ફા ટી સ્ક્વેર આવી રીતે પણ લખી શકાય રાઈટ તો યાદ રાખો ઘાતાંકોને પારિમાણિક સૂત્ર હોય નહીં કેમ પારિમાણિક વિશ્લેષણની મર્યાદા છે ઓકે આની અંદર પણ તમે જુઓ આની અંદર પણ તમે જુઓ વાય ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇઝ એ સાઇન કે એક્સ અને કોસ ઓમેગા ટી ઓર કોસ ડબલ્યુ ટી આ ડબલ્યુ મીન્સ ઓમેગા પણ આપણે એને વાંચીએ છીએ ઓકે યાદ રાખો એક્સપોનેન્શિયલ ફંક્શન ની અંદર જે હોય એનું પારિમાણિક સૂત્ર ના હોય એટલે એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો એવી રીતે સાઇન જોડે આ જે છે એ હંમેશા શું હોય ખૂણો જ હોય થીટા જ હોય તો ત્રિકોણમિતીય વિધેયો સાથે જે કંઈ પણ આ ક્વોન્ટિટી હોય એ ક્વોન્ટિટી આપણે એંગલ જ મેઝર કરીએ છીએ અને સમતલ કોણ આ બી કોણ જ થયો ખૂણો જ થયો અને ખૂણાનું પારિમાણિક સૂત્ર કેટલું છે મિત્રો એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો બસ આટલું યાદ રાખો બધા જ ક્વેશ્ચન તમે મસ્ત ક્રેક કરી શકશો સી ત્રણે ત્રણ ક્વેશ્ચન જે છે જેડબલી નીટ ની અંદર પૂછાયેલા છે ઓકે તો હવે આનું સોલ્યુશન તમને બતાવું કે કેવી રીતે લાવવાનું છે સી મેં તમને કહ્યું કે ઘાતાંક હોય એનું પારિમાણિક સૂત્ર તમારે ઝીરો બતાવવાનું તો અહીંયા ઘાતાંક કોણ છે માઇનસ આલ્ફા ટી સ્ક્વેર તો અહીંયા લખી દો માઇનસ આલ્ફા ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો આવું લખી દેવાનું વાય બીકોઝ જે કોઈ પણ પાવર છે ઘાતાંકનો એ ડાયમેન્શનલ લેસ છે ઓકે હવે આપણે કોનું શોધવા માઇનસ તો ખાલી નિશાની છે એને છોડી દો આપણે આલ્ફાનું પારિમાણિક સૂત્ર જોઈએ છે તો એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો અને છેદમાં જશે ટી સ્ક્વેર તો ટી આપણો અહીંયા સમય આપી દીધો છે તો અહીંયા આવશે ટી રેસ ટુ ટુ તો આપણું પારિમાણિક સૂત્ર આવશે દેટ ઇઝ એમ ઝીરો એલ ઝીરો ટી માઇનસ ટુ ધીસ ઇઝ અવર આન્સર મિત્રો ચાર માર્ક્સમાં જે ડબલ ઇ નીટ ની અંદર આ ક્વેશ્ચન પૂછાયો ઓકે અને ચાર માર્ક્સ મળશે ટૂંકામાં ટૂંકી રીત શું યાદ રાખવાનું છે એક્સપોનેન્શિયલ ની જે ઘાતાંક છે એના બરાબર એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો લઈ લો અને સાઇન ની સાથે જે કંઈ પણ છે એને એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો લઈ લો ઓકે અહીંયા કે એક્સ સાઇન કે એક્સ તો કે એક્સ બરાબર મારે શું લખી દેવાનું એમ ઝીરો એલ ઝીરો
હવે k કોન્સ્ટન્ટ છે તો k નું પારિમાણિક સૂત્ર શોધવું છે, તો m0 l0 t0 અને x જે છે ને અહીંયા આપી દીધું છે મીટરમાં છે, તો x નું પારિમાણિક સૂત્ર શું થાય મિત્રો l1, તો k નું પારિમાણિક સૂત્ર થશે ધેટ ઇઝ l રેસ ટુ માઇનસ 1. ઓકે ઓકે, અહીંયા એ પણ શેમાં આપ્યું છે તમને મીટર, એ પણ શેમાં આપ્યું છે મીટરમાં આપ્યું છે, તો a નું પણ પારિમાણિક સૂત્ર શું થશે દેટ ઇઝ l1. અને હવે તમને શોધવાનું કોનું કહ્યું છે ક્વેશ્ચન ની અંદર જો દેટ ઇઝ a બાય k, તો a બાય k નું પારિમાણિક સૂત્ર મિત્રો આ કીડી છે ને આપણી પાસે બહુ બહુ આપણી પાછળ પડી છે, a બાય k જે છે તો a નું પારિમાણિક સૂત્ર l1, k નું પારિમાણિક સૂત્ર દેટ ઇઝ l માઇનસ 1, આન્સર ઇઝ દેટ ઇઝ પ્લસ 2, એટલે આપણું a બાય k નું પારિમાણિક સૂત્ર તમને મળી ગયું. રાઈટ, તો હોમવર્ક આપો છું, હોમવર્ક આપો છું આજ ક્વેશ્ચન ની અંદર, આજ ક્વેશ્ચન ની અંદર મારે જોઈએ છે, મારે જે જોઈએ છે એ પારિમાણિક સૂત્ર દેટ ઇઝ ઓમેગા, ઓમેગા ડિવાઇડેડ બાય કે નું પારિમાણિક સૂત્ર શોધો. હવે મને ખબર છે તમે કે માટે મહેનત નહીં કરવાના, કે તમે અહીંથી ઉંચકી લેવાના છો, લઈ લેજો કોઈ વાંધો નહીં. ઓકે, ખાલી તમે ઓમેગા એટલે કે ડબલ્યુ નું શોધી નાખો, તો ડબલ્યુ માટે પણ આજ વસ્તુ યાદ રાખવાની, કે એક્સ બરાબર એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો, તો ઓમેગા ટી બરાબર પણ એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો. ઓકે ક્લિયર, ફાઇન. હવે આ જે ઇક્વેશન છે મિત્રો, આ ક્વેશ્ચન નંબર 3 એ હું તમને લોકોને આપું છું. રાઈટ, ક્લિયર થાય છે? તો વિડીયો પોઝ કરો, વિડીયો પોઝ કરો. ઓકે ફાઇન, કરી દીધો. ઓકે, રકમ ધ્યાનથી વાંચ્યું હોય તો વાંચી લેવાની, અને પછી તમારે આની કેલ્ક્યુલેશન કરવાની છે. રાઈટ, તો આની કેલ્ક્યુલેશનમાં ઘાતાંક જે છે દેટ ઇઝ માઇનસ બીટી બાય ટુ એમ, માઇનસ બીટી બાય ટુ એમ ઘાતાંકનું પારિમાણિક સૂત્ર થઈ જશે એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો. તમારે શોધવાનું છે બીનું, તો બીનું પારિમાણિક સૂત્ર આવશે દેટ ઇઝ એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો ઇઝ ઇક્વલ ટુ યર ઇન ટુ ટ્વાઇઝ એમ બાય ટી. ઓકે, તો એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો, એમ એટલે દળ, દેટ ઇઝ એમ વન, અને ટી દેટ ઇઝ ટી વન, તો બીનું પારિમાણિક સૂત્ર થશે એમ વન એલ ઝીરો ટી વન. આ જવાબ તમારો આવવો જોઈએ. ઓકે ક્લિયર થાય છે? તો ટૂંકામાં ટૂંકી રીત શું કરવાનું, શું કરવાનું, ઘાતાંકો અને ખૂણા એટલે સમતલ કોણ અને ઘન કોણ પણ આવી જ ગયો મિત્રો, ને પારિમાણિક સૂત્ર હોતા નથી, માટે તે તેનું પારિમાણિક સૂત્ર એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો લઈ ને આપેલ જવાબો શોધવા. ઓકે, તો લખી લો અને નોટ્સમાં કોપી કરો. ઓકે, મળ્યા, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.